બરાબર જમીન ઉપર લાકડાના ટુકડા હોય ને એક જાડી લાકડી હવે એ શું
करता है कि जमीन ऊपर अथड़ाए पौधे जमीन ऊपर अथड़ाए अने तल अने लाई साथे जिम जिम बोलने वाला है ये ना जे ताल हो ताल साथे लोगों से करता है जिम नृत्य करता हुए छे तो आप आदिमानव जो है बराबर आदिवासी जो है इन जो नृत्य है ये जो है अब आए छे गरबा बराबर तो गरबा बड़ा नाम मोस्ट बराबर तुम्हारा फेवरेट है तुमने पण ख्याल है कि आप गरबा की रीते रमिए छे अने साना माटे रमिए छे गरबा आपने मोस्टली नवरात्रि में रमता हुई है बराबर तो शू कहे छे गरबो शब्द गर्भदीप ऊपर थी बन्यो छे गर्भदीप ऊपर थी बन्यो छे जेम कि आपने नवरात्रि में मानव गर्भ राखी ने गरबा ने अंदर नानको देवो दीवो राखता हुई है ए बराबर तो शू कहे छे कि गळा ने कोराडी नीति में दीवो मूको अने ए चोमेर के तेने माथा ऊपर मूकी गोलाकार नृत्य करो ए गरबो जे गळो होय ए गळा ने अंदर नानकडो दीवो मूको अने दीवाने आजूबाजू ए गरबानी फरते गोलाकार में गरबा रमवा अथवा तो एने गळा ने माथा ऊपर राखी अने पछी जे रात जे गरबा रमवामां आवे छे ए बराबर समग्र गुजरात राज्य में नवरात्रि आसुस एक आसुस नौ सुधी अने क्यांक क्यांक तो दसम अथवा तो शरद पूनम सुधी गरबा रमाय छे आपणे બધાને ખ્યાલ છે આસો મહિનાની સુદ એકમથી લઈ અને આસો મહિનાની નોમ સુધી સુદ નોમ સુધી ગરબા રમાતા હોય છે ક્યાંક તો શરદ પૂનમ સુધી પણ રમાતા હોય છે આદ્યશક્તિમાં જગદંબાની પૂજા અને આરાધના આ પવિત્ર પર્વ ગરબી ગુજરાતમાં માતાજીના ગરબા ગવાય છે હવે આજે આદ્યશક્તિમાં આજે છે એના પવિત્ર પર્વ ઉપર માના ગરબા અને માની આરાધના કરાતી હોય છે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીનું મંડપ એટલે કે મંડપ બાંધવામાં આવતું હોય છે અને તેની પર વધુ આકારમાં મોટે ભાગે તાળીઓ તાલે અથવા ઢોલકના ધબકારે ગરબા ગવાય છે સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવાળના અને જિલાવના અને ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી અથવા તો ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોણા સાથે ગરબા ગવાય છે હવે આપણે સામાન્ય રીતે શું કરતા હોય કે મસ્ત મજાનો મંડપ બાંધીએ મંડપમાં વચ્ચે જે છે એ માના અમાનો ગરબો રાખીએ અને એની આસપાસ ગોળાકારમાં આપણે તાલ અને લયનું ગરબા રમતા હોઈએ છીએ એક તાળી બે તાળી ત્રણ તાળી ચપટીથી આપણે સારું એવું રમતા હોઈએ છીએ જે જે ગીત વાગતું હોય ઢોલ વાગતું હોય તલ અને લાઈન લયની સાથે આપણે પણ શું કરતા હોઈએ છીએ ખૂબ જ સારી રીતે હિલોણા મારી અને ગરબા રમતા હોઈએ છીએ ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીઓનો સંબંધ હોય અને શ્રી કૃષ્ણ ભક્તિ સાથેનો છે ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી અને ગુજરાતની સ્ત્રીઓને કંઠને ગુંજતો કરી દીધો છે એટલે મોટી ભાગે આપણે ગીતો ગવાતા હોય છે બરાબર એ માં અંબાને લગતા શ્રી કૃષ્ણને લગતા ગવાતા હોય છે બરાબર ચલો હવે ત્યાર પછી આવે છે રાસ બરાબર આપણે ગરબા જોયા આદિવાસી નૃત્ય જોયું હવે આવે છે રાસ તો શું કહે છે કે રાસ એટલે ગોળાકાર ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું હવે રાસ એટલે શું તો ગોળાકાર ગોળ ગોળ ફરતા ફરતા નૃત્ય કરવું અને સાથે ગાવું આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસ લીલા બતાવી હતી તેવી કથા છે આપણે ત્યાં કથા છે બરાબર કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એમના ભક્ત નરસિંહ મહેતા જે હતા એમને પોતાની રાસ લીલા જે છે એ બતાવી હતી એવી કથાઓમાં કહેવાય છે ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રિ તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે પરંતુ ગાગર કે હાંડો લઈને પણ રાસ કરતા હોય છે હવે ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રિમાં અને જ્યારે જન્માષ્ટમી હોય ત્યારે આ રાસ વધારે રમાતું હોય છે અને દાંડિયા રાસ પણ એક રાસનો એક પ્રકાર છે એના ઉપરાંત હાંડા અને ગાગર લઈને પણ ઘણા લોકો આ રાસ છે એને રમતા હોય છે બરાબર તો શું કહે છે કે વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે રાસ જે છે એ વૈષ્ણવ સંપ્રદાય છે એ વધતું જાય છે એને કારણે રાસ છે એ ખૂબ જ લોકપ્રિય બની ગયું છે નૃત્ય રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયા ગોદીઓ પહેરી આવા પરંપરાગત પોશાકો પહેરે છે અને રાસ રમવા રમે છે સ્ત્રીઓ ચણિયા ચોળી પહેરે અને પુરુષો જે છે કેડિયા અને ગોદીયા પહેરે છે અને પછી રાસ રમવા રમે છે એટલે બધા હર્ષોલ્લાસથી રાસ રમવા
ના છેડા નીચે સમૂહમાં ઉભેલા નાચ નારા પકડીને એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડિયો વેલ આકારે એક અંદર અને એક બહાર આવે એ ગોળ ફરતા થઈ અને ઘૂંટણી બાંધે છે અને છોડે છે. હવે આ ભોગ ઉથન નૃત્ય, હવે આ નૃત્યમાં શું કરે છે? તો એક માંડ એક માંડવો બાંધેલો એમાં તય અને લા તય અને શું કહે છે, એક માંડવો બાંધેલો એમાં લોકો તાર અને લય સાથે જે વાર્તા પર ઢોલ નગાડા બીજી રહે એની સાથે સાથે શું કરતા હોય, એક સાથે એમની સાથે દોરડો હોય ઉપરેલું બરાબર. અને એ લોકો સમૂહમાં એક વ્યક્તિ અંદર આવે બીજો વ્યક્તિ બહાર જાય, ફરી આ અંદર આવે ફરી બહાર જાય, એ રીતના અંદર બહાર થતા થતા એ લોકો ગૂંથે છે દોરડાને અને પછી એ દોરડાને ગૂંથેલા દોરડાને છોડે છે. એટલા માટે એને આપણે ચર્ચાઓ કરેલી છે એના મુજબ ભારત